ઓથોરામ સત્સંગ મંડળ તથા ભારત ગ્રુપ નલિયા દ્વારા સંચાલિત ગુજરાત સરકારના સહયોગથી રાતા તળાવમાંથી કાર્યરત ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરને રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિર તેમજ કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ સરકારશ્રી તરફથી 6 નંગ બાયપેપ મશીનની તાત્કાલિક ધોરણે ફાળવણી કરેલ છે. રાતા તળાવમાંથી કાર્યરત 100 બેડનું કોવિડ કેર સેન્ટરમાં 60 બેડ ઓક્સિજન લાઇનવાળા તેમજ 40 બેડ સાદાની સગવડતા સાથે કોવિડ કેરની ગાઇડલાઇન મુજબ સંપૂર્ણ કાર્ય પૂરું થતાં આ કોવિડ કેર સેન્ટરને ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરના તબદીલ કરી કાર્યરત કરવામાં આવેલ છે. આ ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરની રાજ્યકક્ષાના મંત્રી શ્રી વાસણભાઈ આહિર, કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલ, અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પારુલબેન કારા અને માજી જિલ્લા પંચાયત કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતું આ ટ્રસ્ટ, આ સંસ્થા જે હમણાં છેલ્લા 1 વર્ષથી કોરોનાની વિશ્વમાં ફેલાતો કોરોનાની મહામારીને માં પણ આ અબડાસા વિસ્તારમાં લોકોને મદદરૂપ થવું એ ભાવનાથી એમણે કોવિડ કેર સેન્ટર ગયા વર્ષે પણ ચાલુ કર્યું હતું. આ વર્ષે પણ રાજ્ય સરકારની 100% મદદથી નવું શરૂ કર્યું છે. અત્યાર સુધી 247 પેશન્ટો આમાં દાખલ થયા છે. આજે જ તમે જોયું તેમ અત્યારે 18 પેશન્ટોને આપણે વિદાય આપી સ્વસ્થ થઈને પોતાને ઘરે જાય છે. કેટલું એના ચહેરા ઉપર ઉમંગ અને આનંદ છે તમે જોયું. આવા ટ્રસ્ટોની સામાજિક દાયિત્વ જે નિભાવવાની, જે કામગીરી કરવાની જે કેવી છે, આ જ કચ્છની કચ્છિયતની ખૂબી છે. આજે મુંબઈમાં વસનારો મારો કચ્છી હોય, કલકત્તામાં વસતો હોય, આંધ્રમાં હોય, તામિલનાડુમાં હોય, યુપીમાં હોય, મધ્યપ્રદેશમાં હોય, ગમે આ દુનિયાને છેડે વસતો કચ્છી જ્યારે કચ્છ ઉપર કાંઈ પણ તકલીફ પડે તો એ માદરે વતન માટે ઊભે પગે ઊભો હોય, ઉઘાડે પગે, એ આપણી કચ્છિયત છે. અને એનું આ આબેહૂબ તમે દ્રશ્ય જોવું હોય તો રાતા તળાવ અબડાસાનું ઇન્ટરિયર વિસ્તાર આજે મને કહેતા આનંદ થાય છે કે આજે સવારે અહીંયા સાંગી સિમેન્ટ ખૂબ મોટી ફેક્ટરી છે, એની સાંગી સિમેન્ટ દ્વારા કંપની દ્વારા પણ 100 બેડની નવી હોસ્પિટલ કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં નલિયા ખાતે હમણાં જ હું આપણા સાંસદ વિનોદભાઈ, કેશુભાઈ, પ્રમુખશ્રી, પ્રદ્યુમનસિંહ, ધારાસભ્યશ્રી એમ બધાએ સાથે મળીને ત્યાં પણ શરૂઆત કરીને આવ્યા છીએ. હજી પણ ઓક્સિજનની ઘટ જોવા મળી રહી છે તાલુકામાં, અને બીજી બાજુ વેન્ટિલેટર પણ નથી, એના માટે લોકોને ભૂલ જવું પડે છે, તે માટે સરકાર શું આગામ આ બધી જ સગવડો એટલા માટે જ આપણે ઊભી કરીએ છીએ કે લોકોને દૂર સુધી, એક તો કચ્છ જિલ્લો ખૂબ મોટો, વિશાળ કેરાલા રાજ્ય કરતાં પણ જિલ્લો મોટો છે, એમાંથી પાઠ કરતાં 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 આપણે આગળ વધીએ છીએ. જેમ કે રેમડેસિવિર ઇન્જેક્શનોની વાત આવી તો કચ્છમાં એક જ ભુજ જનરલ હોસ્પિટલમાંથી જ વેચણી થતી હતી, પરંતુ જિલ્લાના જનપ્રતિનિધિઓ, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, પાર્ટીના આગેવાનોએ માનનીય મુખ્યમંત્રીશ્રીને ધ્યાન ઉપર મૂક્યું એટલે હવે પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ બે જગ્યાએ રેમડેસિવિર ઇન્જેક્શનની વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી. એ જ રીતે આજે પશ્ચિમ કચ્છમાં, આ પશ્ચિમ કચ્છ કહેવાય, છેવાડાનો વિસ્તાર અબડાસા એટલે, એમાં અબડાસામાં અબડાસા, નલિયા, લખપત અને નખત્રાણા આ ત્રણેય જગ્યાએ આજથી સવિશેષ સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે. એનો આપણે બધાને એક આનંદ છે કે આ વિસ્તારના લોકોને પણ ભુજ સુધી લાંબુ ન થવું પડે. એ અમારી પાસે રજૂઆત આવી કે ભાઈ સાંગી સિમેન્ટ પાસે પોતાની પાસે રિફિલિંગનો પ્લાન્ટ છે પણ એની પાસે લિક્વિડ ઓક્સિજન નથી, તો અમે માનનીય મુખ્યમંત્રીશ્રી અને બાકીના બધા જ અમારા સરકારમાં ધ્યાન ઉપર મૂકશું અને ઝડપથી એને રિફિલિંગ માટે કાચો ઓક્સિજન એને મળે તો અહીંયા જ આખા પશ્ચિમ કચ્છમાં
આખા અબડાસાની પશ્ચિમ કચ્છને આત્મ નિર્ભર બને એ દિશામાં અમારા ચોક્કસ પ્રમાણિક પ્રયત્નો રહેશે. વેન્ટિલેટર માટે, વેન્ટિલેટર અત્યારે જનરલ હોસ્પિટલમાં છે. આપણે લગભગ કચ્છની અંદર 86 હોસ્પિટલોને પ્રાઇવેટ મંજૂરી આપી છે અને જુદા જુદી બધી જ જગ્યાએ આ સગવડો ઊભી કરવામાં આવી છે. આગામી દિવસોની અંદર જ્યાં જરૂરિયાત લાગશે ત્યાં સરકાર આ બધી સગવડો ઊભી કરશે. પોઝિશન બહુ સારી છે માતાજીના કૃપાથી. ડૉક્ટરોના તમામ કર્મચારીઓથી અને સંચાલકો સારી મહેનત કરી રહ્યા છે, એનું પરિણામ સારું આવી રહ્યું છે. અધૂરા જે છે એ હમણાં છોટુભાઈ આપને માહિતી આપી, જે આજે ગુજરાત સરકારના તમામ અધિકારી જે આવ્યા હતા એને ખાતરી આપી છે કે જે અધૂરા છે એ પૂરી અમે કરી આપશું. સાથે સાથે મુંબઈથી કચ્છમાં અમુક વસ્તા જે દાતારો જે છે, બધાના હું નામ નથી લેતો કારણ કે ઘણા બધા ફોન આવી ગયા છે કે આપની જે સેવા કોરોના સેન્ટર જે રાતા તળાવ જે ચાલે છે એમાં કાંઈ પણ જાતની જરૂરત હોય તો અમને જણાવો, અમે તાત્કાલિક અમે ડોનેશન કરી શકીએ છીએ. પણ હજી સુધી અમે કોઈને આમ નથી કીધું કે આપો. પહેલાં સમજી લો કે સરકાર તરફથી શું થાય છે. જો સરકાર જે અધૂરા પૂરી નહીં કરશે જે હમણાં આજે વચન આપી ગયા છે તો દાતારા દ્વારાથી પણ એ સાઈડ બેડ ચાલુ થાય એના માટે દાતારો તરફથી પણ અમને પૂરેપૂરી હેલ્પ છે અને એ લોકોનો સહયોગ છે, એ લોકો પણ કીધું છે. તો ખરેખર આજે દાતારો પોતે નહીં આવી શક્યા છતાં પણ એના પ્રતિનિધિ મોકલાવ્યા છે અને એ કોરોના સેન્ટરની તમામ માહિતી લઈ અને દાતારોને પહોંચાડશે અને એ દાતારો કાલે મારી સાથે વાતચીત કરશે અને બધું જણાવશે. કારણ કે દાતારોને એટલી ખૂબ ફેસિલિટી મળે છે કે મુંબઈના અંદર, ગુજરાતના અંદર જે રહે છે માણસોને મેડિકલના કારણે જે આર્થિક પરિસ્થિતિના નબળાઈ રીતે એના માટે પણ સંસ્થા વિચારી રહી છે કે અમે ત્યાં પણ ઉપયોગી થઈએ. પણ દાતારો ત્યાં જ છે મુંબઈના, પણ આ સંસ્થા ઉપર એટલો બધો વિશ્વાસ છે જે ભારત ગ્રુપ છોટુભાઈ અને અધોરામ સત્તામંડળ ઉપર માણસોને વિશ્વાસ આવી ગયો છે કે અમને અમે પૈસા આપશું તો અમારા માનવ સેવામાં લાગશે. પણ એ બધાને હું કાલે જણાવીશ, અમે બેસી મીટિંગ કરશું. છોટુભાઈ અમારા જે બીજા ત્રષ્ટી કાંતિ પટેલ વગેરે વગેરે ને અહીંયાના જે સંચાલક છે એની સાથે કાલે હું મીટિંગ કરી અને આપને બધું જણાવીશ. આજરોજ ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી વાસણભાઈ આહીર, કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલ, અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય શ્રી કિશોરસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બહેનશ્રી તથા વિવિધ રાજકીય આગેવાનોએ પોતોરામ સંસદ કોવિડ કેર મંડળની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન 18 જેટલા પેશન્ટોને ડિસ્ચાર્જ કરી અને આ તમામ રાજકીય આગેવાનો દ્વારા સ્વસ્થ જીવન પ્રાપ્ત થયું તે બદલ શુભેચ્છા પાઠવેલ હતી અને ત્યારબાદ સંસ્થાના સંસ્થાપક એવા શ્રી મનજીબાપુના માર્ગદર્શન હેઠળ અને અમારી સાથે સંકળાયેલ સંસ્થાઓ દ્વારા હાલમાં જે કોવિડ કેર સેન્ટરને અપગ્રેડ કરી અને ડેલિગેટેડ હેલ્થ સેન્ટરમાં તબદીલ કરવામાં આવ્યું છે રાતાતળાવ ખાતે, ત્યાં જે જે સુવિધાઓની પૂર્તતા કરવાની હતી તે પૂર્તતા અંગે લિખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં વિશેષ હાલમાં સરકારશ્રી દેવા 100 જેટલા ઓક્સિજન બોટલો રિફિલ કરવાનું ફાળવવામાં આવ્યું છે. તો સંસ્થા દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે અત્યારે અહીંયા 60 બેડ ઓક્સિજનવાળા છે, આ 100 બોટલની અંદર
25 જેટલા બેડ જ કાર્યરત થઈ શક્યા છે. જો વધી 200 બોટલો ઓક્સિજનની, એમ કુલ દરરોજની 300 જેટલી ઓક્સિજનની બોટલો રિફિલનો કોટો ફાળવી આપવામાં આવે, તેમજ 150 જેટલા ખાલી સિલિન્ડર આપવામાં આવે, જેથી કરીને દરરોજના 300 બોટલોનું રિફિલિંગ થાય તો આ કોવિડ હેલ્થ સેન્ટરની અંદર 60 જેટલા પેશન્ટોને ઓક્સિજન બેડ ઉપર સુવિધાઓ આપવામાં આવે. ત્યારબાદ આ અંતરિયાળ વિસ્તાર અબડાસા, લખપત અને નખત્રાણામાં એક પણ હોસ્પિટલની અંદર બાયપેપ મશીન કે વેન્ટિલેટરની સુવિધા નથી. તો પ્રથમ તબક્કામાં 16 જેટલા બાયપેપ મશીન અને આ મશીન ઓપરેટ કરવા માટે એમડી ડૉક્ટર અને એમડી રેસિડેન્ટલ ડૉક્ટરને પ્રોવાઈડ કરવામાં આવે એવી રજૂઆત કરી હતી, જે રજૂઆતને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને આપણા મંત્રી શ્રી વાસણભાઈ આહિરે ઓન ધ સ્પોટ ડિસિઝન લઈ અને તાત્કાલિક ધોરણે 6 બાયપેપ મશીન આ ઓદવરામ કોવિડ કેર હેલ્થ સેન્ટરને ફાળવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી, અને સાથે એમડી ડૉક્ટર પણ ફાળવવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર જરૂરિયાત મુજબ વેન્ટિલેટર ફાળવી અને આ સંપૂર્ણ કોવિડ કેર હેલ્થ સેન્ટરને 110 બેડવાળી સરકારશ્રીના સહયોગથી કોવિડ કેર ડેલિગેટેડ હોસ્પિટલ ટ્રાન્સફર કરવામાં આવશે. તે ઉપરાંત મેડિકલ સ્ટાફ સગવાઈની રાઉન્ડ ધ ક્લોક એક એમ્બ્યુલન્સ પણ અત્રે ફાળવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી, અને ખાસ કરીને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પારુલબેનને આરોગ્ય કર્મચારીઓની જે ઘટ છે તે પૂરતા કરવા જણાવેલ હતું, તેમણે પણ પોઝિટિવ પ્રતિસાદ આપી અને તાત્કાલિક ધોરણે આ મેડિકલ સ્ટાફની ઘટ છે તે પૂર્ણ કરવામાં આવશે તેવું જણાવેલું હતું.